નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. દાહોદ તાલુકા આંગણવાડી ICDS ડિપાર્ટમેન્ટના સહયોગથી રોટરી ક્લબ ઓફ ડાયમંડ દ્વારા કુપોષિત બાળકોને બિસ્કિટનું વિતરણ કરાયું. જૂનાગઢ જિલ્લાના માંગરોળની વિભાગીય કચેરી ગ્રામ્ય અને શહેરીમાં લાઈન કામના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ફારૂક હસન ચુડલીએ આત્મવિલોપનની ચીમકી આપી છે. આજથી ઐતિહાસિક ધરોહર અને ઐતિહાસિક સ્મારકો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કોવિડ નિયમોના પાલન સાથે પર્યટકોને પ્રવેશ પણ આપવામાં આવી રહ્યો છે, ત્યારે વલસાડ જિલ્લાના પર્યટક સ્થળ ખુલ્લા મૂકવા માટે વલસાડ જિલ્લા કલેક્ટરની વિચારણા ચાલુ. અમીરગઢ બોર્ડર પર સફેદ કટ્ટાની આડમાં દારૂ ભરીને આવતી ટ્રક ઝડપાઈ. ટ્રક ચાલક અને ખલાસીની અટકાયત. 15.69 લાખનો દારૂ જપ્ત. બોડેલી રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો સર્વે હાથ ધરાયો. બગસરા શાકભાજી અને ફ્રૂટ માર્કેટ એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને 1 જુલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું. હિંમતનગર તાલુકાના ગાંભોયમાં સેફ્રોન વિલાજમાં 800 છોડનું વૃક્ષારોપણ કરાયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પ્રાંતિજ સિવિલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ માટે 20 લાખ રૂપિયા સર્વાનુમતે ફાળવવામાં આવ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા ભાખરિયા બસ સ્ટેન્ડ પાસેથી જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતો અને જાહેરમાં થૂંકતો પ્રાંતિજના ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મુંબઈમાં ફરી ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. કોવેક્સિનમાં વાછડાનું સીરમ. ભારત બાયોટેકે આપી આવી સ્પષ્ટતા. તૃપ્તિ ડમરી આગામી ફિલ્મમાં શાહિદ સાથે જોવા મળશે. રોનાલ્ડોના કારણે કોકા કોલાને 30,000 કરોડનો ફટકો. અફઘાનિસ્તાનના જલાલાબાદમાં આતંકી હુમલો. 5 ના મોત. ટ્વિટર નિયમોના પાલનમાં નિષ્ફળ રહ્યું. રવિશંકર પ્રસાદ. જૂનાગઢમાં બીજેપી અગ્રણીના પુત્રએ કર્યો આપઘાત. અહીં મારી સ્મશાનમાં પડશો મુદ્દે ફસાય મિથુન. T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો. ઇઝરાયેલે ફરીથી ગાઝા પર હવાઈ હુમલો કર્યો. બ્લેક વ્હાઈટ બાદ હવે ઇન્દોરમાં ગ્રીન ફંગસની એન્ટ્રી. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.